સશસ્ત્ર દળો વિશે લોકોમાં જાગૃતિ ફેલાય અને સમાજમાં સુસંગતતા આવે આવા ઉમદા ઉદ્દેશથી નલિયા એરફોર્સ દ્વારા પ્રથમ ઇન્ટર કમાન્ડ અલ્ટ્રા મેરેથોન દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રની આકાશી અને જમીની સરહદનું રખોપું કરતી ભારતીય વાયુસેના દ્વારા 14-15 ફેબ્રુઆરી દરમિયાન નલિયા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન દ્વારા તેની પ્રથમ ઇન્ટર કમાન્ડ અલ્ટ્રા મેરેથોન દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અનુક્રમે 75 કિલોમીટર, 100 કિલોમીટર અને 160 કિલોમીટરની 3 શ્રેણીઓ રાખવામાં આવી છે. એર હેડક્વાર્ટર IAFના વિવિધ કમાન્ડ અને ભારતીય કોસ્ટગાર્ડના જવાનો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધા યોજવાનો મૂળ ઉદ્દેશ્ય એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને અનુલક્ષીને સશસ્ત્ર દળો વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને સમાજમાં સુસંગતતા લાવવાનો છે. આવા કાર્યક્રમોમાં ભાગ લેવાથી વાયુસેનાના યોદ્ધાઓને તેમની સહનશક્તિની કસોટી કરવાની તક મળે છે અને IAFનો જુસ્સો વધાવી શકે છે. આ કાર્યક્રમમાં સ્પર્ધકોએ 75 કિલોમીટર 72 કલાકમાં, 100 કિલોમીટર 24 કલાકમાં અને 160 કિલોમીટર અંતર 36 કલાકમાં પૂરું કરવાનું છે. આવી જોરદાર સહનશક્તિની જરૂર હોય તેવી રમતોમાં ભાગ લેવા માટે સ્પર્ધકોને આકરી તાલીમ આપીને તૈયાર કરવામાં આવે છે, જેમાં તેમણે પોતાની શારીરિક અને માનસિક મજબૂતી સામે પડકારોનો સામનો કરવો પડે છે. નલિયા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમડોર ઈજે એન્થોની VSM સવારે 6 કલાકે અલ્ટ્રા મેરેથોનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. જખૌ ખાતે આવેલી ભારત સોલ્ટ ફેક્ટરીથી શરૂ થયેલી આ મેરેથોનમાં કચ્છના મનોરમ્ય વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે. નલિયાના વાયુસેનાના યોદ્ધાઓ પણ સ્પર્ધકોનું મનોબળ વધારવા માટે થોડા કિલોમીટર સુધી તેમની સાથે દોડ્યા હતા. 75 કિલોમીટરની દોડ આજે એટલે શુક્રવારે સાંજે પૂરી થઈ હતી. ક્યારે હાર નમન વિના અભિગમ સાથે સ્પર્ધકોએ આ મેરેથોનમાં ભાગ લીધો હતો. 100 કિલોમીટર અને 160 કિલોમીટરની દોડ આવતીકાલે પૂર્ણ થશે. સ્ટોરી બાય જગદીશ ભાનુશાલી, માસાપુરા ન્યૂઝ ચેનલ, નલિયા, કચ્છ. આજે નલિયા એરફોર્સ દ્વારા અલ્ટ્રા મેરેથોન દોડ જે 160 કિલોમીટર, 100 કિલોમીટર અને 75 કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન નલિયા એરફોર્સે અમારા લોકેશન આર્ચિન ગ્રુપના ભારતસોલ ફિલ્ડની અંદર એ લોકોએ ચોઇસ કરી અને અમને સેવા આપવાનો મોકો આપ્યો એ અમારા માટે ખૂબ ઉલ્લાસનીય છે કે અમે પણ એ લોકોના એક આવા કાર્યક્રમના સહભાગી બન્યા. અમને હરેક નેશનને લગતા કે આ બધા કામ માટે અમારું ગ્રુપ હંમેશા તત્પર રહે છે કે આવો આ આયોજન અમારે અહીંયા થાય અને અમારી બની શકે એટલી અમે એ લોકોને મદદ કરી શકીએ. અમે બધા બહુ ખુશ છીએ કે આટલું ઇન્ડિયા લેવલે એરફોર્સ લોકોએ આ જગ્યા પસંદ કરી અને એક સારું એવું આયોજન અહીંયા કરી બતાડ્યું છે આ લોકોએ. અમારાનું પ્રભાવ શું છે? યસ, આ અમારા જે એરિયા છે એનું નેચર, એનું હ્યુમિડિટી, એનું ટેમ્પરેચર એટલું બધું સારું છે કે નોર્મલ વ્યક્તિને અહીંયા વોકિંગ કરવામાં પણ એ લોકો પોતે પ્રફુલ્લિત રહે છે. અહીંયા ટોટલી એરિયા દરિયાપટ્ટીની પેરેલલ આવેલો છે, જેના કારણે ઇમ્યુનિટી પણ સારી હોય છે અને દોડવાવાળાને પણ આરામથી આરામદાયક રીતે તે લોકો દોડી શકે છે અને પોતાનો જે આ લોંગ 30 કલાકનો જે રન છે એનામાં એ લોકોને થાક પણ ઓછો લાગે છે અને એનો એ લોકો ભરપૂર ફાયદો ઉઠાડી શકે છે. એ જોઈને જ એ લોકોએ અહીંયા પસંદ કર્યું અને અમે પણ આ જે એટમોસ્ફિયર પ્લસ અહીંયા આજુબાજુ બર્ડ સેન્ચ્યુરી જે નેચરની સાક્ષાત આપણે દર્શન જે થાય એ અહીંયા જોવા મળે છે અને એનો લાભ આ લોકો લઈએ છે એ અમે અમારા માટે ગૌરવ જેવું છે. કેટલા દિવસથી આ તૈયારી ચાલુ હતી અર્ચન ગ્રુપ દ્વારા અને અર્ચન ગ્રુપને આ લોકોએ 2 મહિના પહેલાં જાણ કરી હતી. એના માટેથી અમે એ લોકોના બધા ઓફિસરો લોકો અહીંયા આવ્યા હતા, એ લોકોએ લોકેશન જોયું, એ લોકોને જે જરૂર હતી એના પ્રમાણે અમે રોડ રિપેર કરાવી દીધા. અર્થન રોડ જ હોય છે અમારા કે જે લોકો સ્મૂથ દોડી શકે એના માટે થઈને અમે એ લોકોને અમારી મશીનરીથી રોડો બધા ક્લિયર કરાવી દીધા હતા અને એ લોકોની તૈયારી તો મારા ખ્યાલે ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી અને અમે પણ એ લોકોને સંપૂર્ણ આશા અને એવું આપી હતી કે એ લોકોને જે કંઈ જરૂર પડે અમારા તરફથી અમે હરેક પલ તત્પર છીએ એ લોકોને હેલ્પ કરવા માટે થઈને. આ કાર્યક્રમ 2 દિવસનો, ટોટલ 3 દિવસ, કાલ રાતથી એ લોકોએ આયોજન રાખ્યું હતું. આજે મેરેથોન રેસ છે, કાલે મારા ખ્યાલે સાંજ સુધીમાં આ લોકોનું આયોજન રહેશે 14 અને 15 તારીખ. બહુ સારું આયોજન છે. મેં ફ્લાઇટ લેફ્ટનન્ટ ઋષભજીત કૌર, મેં યહાં 2-5 સ્કવાડન 40 વિંગ ગ્વાલિયરસે યહાં પે પાર્ટિસિપેટ કરને કે લિયે આઈ હું. ભારતીય વાયુસેનાને પહેલી બાર એક એસા ઇવેન્ટ રખા હૈ જો કે અલ્ટ્રા મેરેથોન કી કેટેગરી મેં આતા હૈ. કુલ મિલા કે યહાં પે હમ 75 કિલોમીટર્સ
100 किलोमीटर और 160 किलोमीटर का दौड़ दौड़ रहे हैं। जैसे कि आप देख सकते हो कि यहाँ पे जो क्लाइमेट है वो रनर्स के फेवर में नहीं है, बहुत तेज़ हवाएं चल रही हैं और पूरा एक सॉल्ट लेक है, तो हवा में भी सॉल्ट का स्वाद मिल रहा है और ऊपर से गर्मी बढ़ती जा रही है। तो ये एक बहुत ही टफ कोर्स है जो चूज़ किया गया है और बहुत ही चैलेंजिंग है। और अल्ट्रा मैराथन एज सच एक ऐसा इवेंट होता है जिसमें आप खुद के साथ एक कंपटीशन करते हो कि आप खुद को कितना चैलेंज कर सकते हो, आप कितनी दूरी तक जा सकते हो। तो उस हिसाब से जो कंडीशंस यहाँ पे मिल रही हैं वो बहुत ही फेवर मतलब रनर्स के अगेंस्ट और कंपटीशन के फेवर में हैं। तो मैं 75 किलोमीटर की कैटेगरी में पार्टिसिपेट कर रही हूँ और आधा डिस्टेंस कवर कर चुकी हूँ, अब आगे जाती हूँ देखती हूँ। और इस दौड़ में जो भारतीय वायुसेना ने ये जो चैलेंज रखा है ये आगे जाके भी और लोगों को इंस्पायर करेगा कि हम ऐसे चैलेंजेस लें और खुद को कितना बेहतर हम कर सकते हैं, खुद को कितना चैलेंज कर सकते हैं, हमें अपनी खुद की कैपेबिलिटीज़ जो है पता चलती हैं। और कच्छ कैसा लगा आप फर्स्ट टाइम आए? कच्छ मैं पहली बार आई हूँ और हम जब दौड़ रहे हैं तो पूरा साथ में हमें पूरा तट मिल रहा है, तो उसकी हवाएं और जो है पानी की जो आवाज़ है गुनगुना रही है कानों में, तो बहुत ही सीनरिक व्यू है। लेकिन दौड़ते समय हम उस सीनरी को एंजॉय करते हुए दौड़ रहे हैं, तो थोड़ा चैलेंज भी है लेकिन इट इज़ गुड फॉर सोल। दौड़ को एक भारत श्रेष्ठ भारत के साथ भी जोड़ा गया है। तो इसका मेन जो मोटिव है वो यही है कि जब हम दौड़ रहे हैं तो हमें एकता भी दिखती है, क्योंकि जो बाकी रनर्स भी दौड़ रहे हैं हम उनको कहीं ना कहीं सपोर्ट करते हैं दौड़ते हुए, और हमें देखकर जो साथ में सपोर्टिंग स्टाफ है वो भी देखता है और वो देखता है कि हम कुल मिला के है तो एक ही भारत के हैं, तो एक दूसरे को हम जब सपोर्ट करते हुए आगे बढ़ रहे हैं, साथ में लेके आगे बढ़ रहे हैं, तो वही ये दौड़ जो है इस लक्ष्य को साथ में लेके चलती है। एक भारत सर्वश्रेष्ठ આજે ઇન્ડિયન એરફોર્સે અલ્ટ્રા મેરેથોનનું એક કોમ્પિટિશન છે જે બીજું આજે એક મોટું અભિયાન જે ભારત સરકારે જે ચલાવ્યું છે અને એ છે એક ભારત શ્રેષ્ઠ ભારત અંડર ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ। એનું એક મહત્વ એ છે કે ધ બેઝિક લાઇન ઇઝ યુનિટી ઇન ડાયવર્સિટી ઓર આ જે કોમ્પિટિશન જે અમે કરી રહ્યા છે એમાં આખા ભારત વર્ષથી દૂર દૂરથી લોકો આવ્યા છે, ઠીક આસામથી પણ અમારા ત્યાંથી અમારા એર વોરિયર્સ એ લોકો આવ્યા છે। એટલે આ જે અંડરલાઈંગ અભિયાન જે છે કે એક ભારત શ્રેષ્ઠ ભારત એને પણ ઇન્ડિયન એરફોર્સ મહત્ત્વ આપે છે અને આ કોમ્પિટિશન એનું એક લાઇન ડ્રોન છે। હાલ નગરપાલિકા દ્વારા સફાઈ કરી રહ્યા છે, પણ એકલા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હાંસલ કરી શકાતી નથી। ખરેખર એ સફાઈના કામગીરીમાં લોકોનો સહયોગ મળે તો જ સ્વચ્છતા હાંસલ કરી શકાય તેમ છે, અને સરકાર દ્વારા પણ સ્વચ્છ ભારત મિશન જે ચાલુ કરેલ છે અને એમાં પણ આ જ રીતે લોકોના સહયોગથી સ્વચ્છતાના બધા પેરામીટરમાં સારું કામ થાય એ બાબત કામ થાય અને એનું મૂલ્યાંકન થાય એ માટે સ્વચ્છ સર્વેક્ષણ ચાલી રહ્યું છે। આ વર્ષે પણ ભુજ શહેર દ્વારા આમાં મહેનત કરી અને જે ગયા વર્ષે જે આંક હતો એના કરતાં એ આંક સુધરે અને જે કુલ 4,500 જેટલા શહેરો છે એ પૈકી ભુજનું નામ રોશન થાય એ દિશામાં કાર્યવાહી કરી રહ્યા છે। પણ આમાં અમારી અપેક્ષા નાગરિકો પાસે આટલી જ છે કે નગરપાલિકાના જે વાહન આવે એમાં ડોર ટુ ડોર જે વાહન આવે છે એનું એનાઉન્સમેન્ટ મટાય છે તો એમાં સૂકો અને ભીનો કચરો અલગથી નાખે અને પોતાના ઘર પર પણ સૂકો અને ભીનો અલગથી રાખવામાં આવે અને આ કચરો સૂકો અને ભીનો જે અલગ રાખેલો છે એ નગરપાલિકાના વાહનમાં જ નાખવામાં આવે, બીજે ક્યાંય બહાર ખુલ્લામાં ના નાખે અને ગંદકી ના થાય એ કરવામાં આવે। તદુપરાંત પ્લાસ્ટિક જે એક પ્લાસ્ટિકનું બહુ મોટું પ્રદૂષણ છે અને પ્લાસ્ટિકનો નાશ થઈ શકતો નથી એના માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા માટે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક હોય તો એનો ઉપયોગ ઓછો કરવાનો છે અને પ્લાસ્ટિક વગર આજની તારીખમાં જીવન આપણા જે રીતે વણાઈ ગયું છે એ પ્રમાણે પ્લાસ્ટિક તો સદંતર બંધ કરવું શક્ય નથી, પરંતુ એનો વ્યવસ્થિત નિકાલ થાય એના માટે પણ
આ ખાલી જો સેગ્રીગેશન કરવામાં આવે અને પ્લાસ્ટિક અલગ રાખી અને કાં તો રેક પિકર્સને આપવામાં અથવા તો નગરપાલિકાના વાહનમાં આવે તો એ પ્લાસ્ટિક અલગ જે થયેલું હશે એનો વ્યવસ્થિત જો રિસાયકલ થાય એ રિસાયકલમાં વપરાશ કરે છે અને જે વસ્તુ રિસાયકલ નથી થતું જે મલ્ટીલેયર પ્લાસ્ટિક છે કે જે કલર પ્લાસ્ટિક છે એને સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મોકલવાની પણ નગરપાલિકાએ વ્યવસ્થા કરી છે. અત્યાર સુધીમાં 92 ટન જેટલું પ્લાસ્ટિક તમે સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મોકલાયેલું છે. એટલે મૂળ પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવાનો અને એનો નિકાલ વ્યવસ્થિત થાય એને અલગ કરવા, સૂકોને ભીનો અલગ કરવા માટે ખાસ ભાર મૂક્યો છે. અને આ જ પ્રમાણે અત્યારે પણ ભુજની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા અવારનવાર સફાઈ ઝુંબેશ યોજવામાં આવે છે અને ઘણું સારું કામ કરવામાં આવે છે. નગરપાલિકા એમની સાથે પણ કામ કરી રહ્યા છે. પરંતુ આ ફક્ત ઝુંબેશ રૂપે એક દિવસ પૂરતું નહીં, પરંતુ રોજિંદ જે નિકાલ કરવાનો છે એમાં પણ એટલા જ લગનથી જોડાય અને સ્વચ્છ શહેર બનાવવામાં દરેક નાગરિક ભાગીદારી આપે, અમે સહયોગ આપે એવી આશા છે.